पालिकानी बजेट लक्षी सभा ने सभा मळी हती जेमां केटलाक काउंसिलर विस्तारना लोकोनी समस्या जणावता जोवा मळ्या हता। वडोदरा म्युनिसिपल कमिश्नर शालिनी अग्रवाल द्वारा कोर्पोरेशननुं वर्ष 2022-23 3800 करोड़ उपरांतना करदरमां सुधारो कर्या विनानुं ड्राफ्ट बजेट स्टेन्डिंग कमिटीमां रजू कर्युं हतुं, जेमां चर्चाना अंते 3838 करोड़नुं बजेट मंजूर करवामां आव्युं हतुं। जे बजेट संदर्भे सामान्य सभामां चर्चा करवा शासक पक्ष द्वारा 3 अने विपक्ष द्वारा 314 मळीने कुल 370 दरखास्तो समग्र सभामां रजू करवामां आवी छे। आ बजेट ऊपर चर्चा शुरू थई छे। शनिवारे मोड़ी रात सुधीमां बजेट मंजूर करी देवामां आवशे। विपक्षना सभ्यो आ सामान्य सभामां वडोदरानी जनता माटे क्यां क्या प्रोजेक्ट माटे प्राथमिकताने केवी रीते चलावा जोईए ते अंगे चर्चा शुरू करी हती। सामान्य सभा में बजेट संदर्भे चर्चा ना प्रारंभे वडोदरा में कुल 31 स्मशानों में 158 लाकड़ानी अने 12 गैस चिता छे। गैस चिता में 12 पैकी 7 बंद छे। वासना स्मशान में प्राथमिक सुविधानो अभाव छे। सीएसआर प्रवृत्ति हेठळ स्मशानों में सुविधा वधारी शकाय तेवुं सूचन पक्षना दंडक नेता चिराग बारोटे कर्युं हतुं। हेमिशा ठक्करे कम्युनिटी हॉल अने अतिथिगृहमां ड्रो सिस्टम बंद करवा रजूआत करी हती। ड्रोमां नाम नहीं आवता लाभार्थीओने हैरानगति अने छेल्ली घड़ीए दौड़धाम थती होय छे। कॉर्पोरेशनना 4 ઝોનના 4 પ્લોટને પાર્ટી પ્લોટ તરીકે વિકસાવવા પણ રજૂઆત કરી હતી। તદુપરાંત શહેરમાં વિવિધ સ્થળોએ મહાનુભાવની પ્રતિમાઓ પૈકી કેટલીક પ્રતિમાઓ જર્જરિત હાલતમાં હોય રંગરોગાન કરવા ઉપરાંત પ્રતિમાઓ ફરતે એક્રેલિક ટ્રાન્સપરન્ટ કાચ મૂકવા કાઉન્સિલર નૈતિક શાહે સૂચન કર્યું હતું। કાઉન્સિલર શ્રી રંગ રાજેશ આયરે દ્વારા વિસ્તારની પાણીની સમસ્યા મુદ્દે રજૂઆત કરી હતી। કાઉન્સિલર ઘનશ્યામ પટેલ દ્વારા નોન ટીપીમાં 40% જમીન કપાત કરી બિલ્ડર પોતે ફેન્સિંગ કરી બોર્ડ મારે કે તે જગ્યા પાલિકાની છે તેની જાણ થાય તેવી રજૂઆત કરી હતી। મેયર કેવ રોકડિયાએ જણાવ્યું હતું કે આ અંગે અમે કાર્યવાહી પણ કરી ચૂક્યા છે। ઘણા વિસ્તારોમાં પ્લિન્થ લેવલ રોડ લેવલે આવ્યું છે ત્યારે રોડ બનાવવાની કામગીરીમાં પ્રયોગના ભાગરૂપે દક્ષિણ વિસ્તારના વિશાલનગરમાં રોડનો કેટલો ભાગ તોડીને બનાવવાની શરૂઆત કરાઈ છે જે સંદર્ભે ડોક્ટર હિતેન્દ્ર પટેલ દ્વારા માહિતી આપી હતી। વડોદરાના વિકાસ સાથે વડોદરાવાસીઓની સુવિધા હેતુની આ બજેટ લક્ષી સભામાં કેટલાક કાઉન્સિલરો વાતચીતમાં મગ્ન જણાયા હતા તો કેટલાક મોબાઈલમાં ખોરવાયા નજરે પડ્યા હતા તો વળી કેટલાક ચાલુ બજેટમાં મોબાઈલ ઉપર વાતો કરતા પણ દ્રશ્યમાન થયા હતા। લોકોની સમસ્યા અને શહેરના વિકાસ સંદર્ભે જ્યારે બજેટ સભા યોજાતી હોય ત્યારે પોતાના વિસ્તારમાં સુચારી વ્યવસ્થાની ચર્ચાના સ્થાને કિંમતી સમય વેડફવામાં મશગુલ કાઉન્સિલરો સામે અનેક સવાલો ઊભા થયા છે। કોર્પોરેશનમાં જે વિસ્તારની અંદર ટીપી મંજૂર થઈ હોતી નથી અને એ વિસ્તારમાં જ્યારે ડેવલપમેન્ટની વાત આવતી હોય છે ત્યારે પ્લોટ વેલિડેશન કરવામાં આવતું હોય છે, એ પ્લોટમાંથી 40% જમીન એ કપાત કરવામાં આવે છે અને 60% પર બાંધકામની મંજૂરી આપવામાં આવી હતી છે। આ પ્લોટ વેલિડેશન દરમિયાન જે 40% પર કપાત થઈ હોય છે એમાં કોઈને કોઈ પ્રકારે દબાણ પણ થતા હોય છે અને આવું પણ ધ્યાનમાં આવતું હોય છે। આ અમારા ધ્યાનમાં આવતા માનનીય શ્રી કમિશનરશ્રીએ પણ અને અમારા આગ્રહને માન આપીને એમને પોતે આ 40% કપાત થયેલી જમીનમાં બીજા હકની અંદર કોર્પોરેશનમાં નામ ચડાવવાનું નક્કી કર્યું છે અને એ મુજબ કાર્યવાહી પાછલા 40-50 પ્લોટની અંદર અમે ચાલુ પણ કરી ચૂક્યા છે। એની સાથે આગામી દિવસોની અંદર એ પ્લોટ પર ફેન્સિંગ કરીને પણ બિલ્ડર દ્વારા કરાવવામાં આવે એવી સૂચના પણ કમિશનરશ્રી આપવા જઈ રહ્યા છે અને સામાન્ય સભાના તમામ સભાસદો આની અંદર આગ્રહ કર્યો હતો અને તમામ સભાસદોએ એકમતે આ નિર્ણય કરવાનું કહ્યું છે। ત્યારે સાથી પક્ષ પણ હોય કે સત્તાધારી પક્ષ પણ હોય તમામ કાઉન્સિલરો આ મતે એક હતા અને એ દિશાની અંદર અમે કામ કરીશું। આ 40% જે કપાત થતી હોય છે એ કોર્પોરેશનનો અધિકાર છે અને કોર્પોરેશનનો પ્લોટ સિક્યોર પણ થાય એની પર કોઈપણ ગેરકાનૂની દબાણ ન થાય એના માટે કોર્પોરેશને આ 1 મહિનાની અંદર આ નિર્ણય કર્યો છે અને 1 મહિનાથી તેનો અમલ પણ ચાલુ કર્યો છે અને બીજા હકની અંદર કોર્પોરેશનનું નામ ચડી રહ્યું છે। જ્યારે પ્લોટ વેલિડેશન થતું હોય છે અને 40% કપાત કરવામાં આવતી હોય છે એના પછી ત્યારબાદ બિલ્ડર પોતાની સાઇટ 60% ડેવલપ કરતો હોય છે અને 40%ની અંદર એ કપાત થયેલી જગ્યાની અંદર ગેરકાનૂની દબાણો ઊભા થતા હોય છે અને જો આની અંદર બીજા હકની અંદર કોર્પોરેશનનું નામ ચડાવવામાં આવશે તેને જો ફેન્સિંગ કરવામાં આવશે તો ભવિષ્યની અંદર મને વિશ્વાસ છે કે આ જે સમસ્યાઓ લોંગ ટર્મની રહેતી હોય છે એનું આપણે નિરાકરણ લાવી શકીએ। કમિશનરે લિસ્ટ પણ મંગાવ્યું છે જે જગ્યા ઉપર આવે છે, કયા પ્રકારની કાર્યવાહી?
કમિશનરે જે યાદી મંગાવી છે પ્લોટ વેલિડેશનની અને જે પણ આગામી દિવસમાં પ્લોટ વેલિડેશન થવાના છે એની અંદર તમામમાં બીજા હકની અંદર કપાત થયેલી જગ્યામાં કોર્પોરેશનનું નામ ચડશે. આજરોજ માનનીય મેયરશ્રી દ્વારા બજેટ 2022 અને 2023નું ડ્રાફ્ટ બજેટ રજૂ કરવામાં આવ્યું છે. તે રજૂ કરેલું બજેટને અમે આવકાર્યું છે. સાથે વિસ્તારના તમામ જે મુખ્ય કામો હતા જે અમારા દ્વારા પણ ઘણી વખત રજૂઆત કરવામાં આવી હતી તેમજ પૂર્વ કાઉન્સિલરો દ્વારા પણ રજૂઆત કરવામાં આવી હતી. જે મેઇન વિષય હતો અમારો પાણીનો, જે પાણીના લીધે જે સુભનપુરા ટાંકી 1995માં છેલ્લી બનાવવામાં આવી હતી ત્યારબાદ આજના સમય એવો થઈ ગયો છે કે પ્રધાનમંત્રી આવાસ યોજનાના મકાનો આવી ગયા છે, ત્યારબાદ મુખ્યમંત્રી આવાસ યોજનાના મકાનો આવી ગયા છે, તેમજ ઉપરાંત પ્રાઇવેટ સોસાયટીઓનો પણ ત્યાં વિકાસ થયો છે. તેને ધ્યાનમાં રાખીને તમામ સોસાયટીના લોકો દ્વારા અમને વારંવાર કમ્પ્લેન કરવામાં આવતી હતી કે પાણીનું પ્રેશર ઘણું ઓછું આવી રહ્યું છે. તે પ્રેશરને ધ્યાનમાં રાખીને જ મેયરશ્રીને રજૂઆત કરવામાં આવી હતી અને તે ધ્યાનમાં રાખીને આ વખતેના બજેટમાં મુખ્ય કામોમાં એક જે દશામાં પાણીની ટાંકીનું કામ લેવામાં આવ્યું છે તે કામને અમે સરાહનીય ગણીએ છીએ. તે તદ્દન જરૂરી મત વિસ્તારમાં જે કામ હતું તે ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યું છે. સાથે આ જે ટાંકીનું જે ડેવલપમેન્ટ કરવામાં આવશે, જે પાણીની ટાંકીનું કામ લેવામાં આવ્યું છે તે 1 લાખથી વધારે લોકોને તેનો લાભ મળશે. સાથે પાણીની જે મર્યાદા છે જે સ્ટોરેજ કરી શકાશે તે ટોટલ 25 લાખ લીટરથી વધારેની મર્યાદા સાથેની આ એક ટાંકી બનાવવામાં આવશે. તે ઉંડેરા આપણે જે વિસ્તારો છે તેમાં ગોરવા ગોત્રી તેમજ ન્યુ અલકાપુરીને જોડતા જે પંચવટી સહયોગ જે અમારા વિસ્તારો છે 4.5 થી 5 કિલોમીટર એરિયામાં તે પાણીની સુવિધા મળશે. સાથે જ બીજી જ રજૂઆત હતી ડ્રેનેજના વિષયને લઈને. ડ્રેનેજના વિષયમાં એવું હતું કે જે રજૂઆત પ્રમાણે જે બજેટમાં મૂકવામાં આવ્યું છે મુખ્ય કામોમાં તે APS અને STAP જે અમારા ઉંડેરા વિસ્તારમાં જ્યારે અમે ચૂંટાઈને આવ્યા છે લોકોએ ઘણો વિશ્વાસ રાખ્યો છે અને તે વિશ્વાસને ધ્યાનમાં રાખીને આ વખતના બજેટમાં ટોટલ 63 કરોડ રૂપિયાનું કામ બજેટમાં મૂકવામાં આવ્યું છે. અને જે રજૂ કરેલા બજેટનું અમે મેયર સાહેબને ખૂબ ખૂબ આભાર માનીએ છીએ તેમજ તમામ ચૂંટાયેલી પાકનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. સાથે રોડનો વિષય છે તેમજ વિસ્તારમાં અતિથિગૃહ છે, તળાવો છે, ગાર્ડન છે, તે સમગ્ર જે વિસ્તારના જે મુખ્ય વિષયો છે તે વિષયોને ધ્યાનમાં રાખીને બજેટમાં સમાવી લેવામાં આવ્યા છે. અને મુખ્ય વસ્તુ છે કે અમારી જે TP છે, TP 8, TP 10 જે ઘણા સમયથી બંધ છે તેને પણ મેયરશ્રીને ધ્યાનમાં દોર્યું છે કે આ TP જલ્દીથી જલ્દી ખોલી દેવામાં આવે. સાથે જ્યાં પણ વિકાસની વાત આવે છે તો ભારતીય જનતા પાર્ટી સદાય વિચારધારા વિકાસશીલ હોય છે અને વિકાસની સાથે જ ચાલનારી એક આ પાર્ટી છે. પંડિત દીનદયાળજીના માર્ગદર્શન હેઠળ આ પાર્ટી ચાલતી આવી છે. તેને ધ્યાનમાં રાખીને આ વખતનું જે બજેટ છે લોકો માટે કરદર વિનાનું છે. ગરીબ વર્ગ અને મધ્યમ વર્ગને ધ્યાનમાં રાખીને આ બજેટની રચના કરવામાં આવી છે અને આ બજેટ વિસ્તારના તેમજ આજુબાજુના તમામ વિસ્તારોના લોકો આ બજેટની જોઈને ખૂબ આનંદમાં છે. અને આવો જ બજેટ દર વખતે મેયરશ્રી દ્વારા રજૂ કરવામાં આવે તે આશાથી તેમને રજૂઆત કરવામાં આવી છે. કોઈ પણ મહાનગરપાલિકા હોય, નગરપાલિકા હોય અથવા જ્યાં પણ સરકારી અથવા સ્વાયત્ત સંસ્થાના માધ્યમથી રોડ બનતા હોય છે અને રોડની સાથે સાથે વર્ષોથી જે લોકો પોતાના ઘર લઈને અથવા દુકાનો અથવા ઓફિસો લઈને બિઝનેસ કરતા હોય છે ત્યાં એક એવું પણ જોવામાં આવ્યું છે, માલુમ પડ્યું છે કે પ્લિન્થ લેવલ એમનું રોડ લેવલ આવી ગયું છે, જેથી કરીને જે રોડ પર રોડ બનવાની પદ્ધતિ છે એમાં એક પ્રયોગના ભાગ રૂપે દક્ષિણ વિસ્તાર જ્યાં વિશાળનગર છે અમારા બધાના સહમતિથી એક વિશાળનગરમાં જીવન પ્રકાશ સ્કૂલ પાસે એક પોર્શનનો રોડનો ભાગ તોડીને બનાવવાની એક શરૂઆત કોર્પોરેશનના માધ્યમથી અમે કરી છે. હવેના જે ટેન્ડરિંગ પ્રક્રિયા અમે નવેસરથી કરીશું, જે વર્ક ઓર્ડર આપેલા છે એની વાત નથી કરતો, પરંતુ જે નવાસરથી અમે લાવીશું એમાં એક આ પ્રયોગના ભાગ રૂપે એના સ્કોપમાં જ ટેન્ડરમાં લઈ લઈશું કે રોડ મિલિંગ એટલે રોડ તોડીને પણ બનાવવું પડે એ દિશામાં અમે આગળ વધીશું, જેથી કરીને જે મટીરિયલ છે એનો રીયુઝ થાય અને લોકોના ઘરના પ્લિન્થ એટલા નીચા ન જાય અથવા રોડ લેવલે ન આવે, જેથી કરીને પોતાની મિલકત અથવા સ્થાવર મિલકતને નુકસાન ના થાય અને પર્યાવરણમાં પણ આપણે એને સહયોગી બનીએ આ દિશામાં અમે કામ કરીશું. અમારા વિસ્તારની અંદર કે જે વડોદરા શહેરની અંદર
જે નોન ટીપી પ્લાન છે, જ્યાં આગળ આપણે 40% જમીન કપાત કરી અને આપણે એને આપતા હોય છે. મારું કહેવું છે કે 40% જમીન જે કપાત કરી છે, જમીનની અંદર બિલ્ડર પોતે ફેન્સિંગ કરી અને એક બોર્ડ માં આપે કે સદર જગ્યા જે 40% કપાત છે એ મહાનગરપાલિકાની માલિકીની છે. મેયર દ્વારા અને કમિશનર દ્વારા મને કહેવામાં આવ્યું છે કે ભાઈ તમે જો કહેતા હોય તો આજથી જ અમે એનો અમલ કરાવી દઈએ છીએ, કારણ કે સેકન્ડ ઓનર તરીકે તો આજની તારીખની અંદર એ લોકોએ ચાલુ કરી દીધું છે કે મહાનગરપાલિકાનું નામ આવે એવી રીતના. પણ આ લોકો ખોટી રીતે ઓફિસ બનાવી દેતા હોય છે અને આ બધું કામગીરી કરી દેતા હોય છે, તો પછી જતે દિવસે 5-10 વર્ષ પછી 15 વર્ષ પછી જ્યારે જગ્યા ખોલવાની થાય છે ને, તો સોસાયટીના રહીશોને મહાનગરપાલિકાને ઘર્ષણ થાય છે. જે ઘર્ષણ ના થાય ને ખબર જ પડે પહેલેથી જ સોસાયટીના રહીશોને પણ કે ભાઈ આ જગ્યા તો મહાનગરપાલિકાની છે, રસ્તાની છે કે 40% કપાતની જગ્યા છે. આના લીધે દબાણમાં કેટલો ફરક પડ્યો? બહુ જ દબાણ થયેલા છે અને બહુ જ તકલીફો પડે છે. આજની તારીખની અંદર વડોદરાની અંદર જો રસ્તા રેસાની જો તકલીફ પડતી હોય ને, તેનું મુખ્ય કારણ આજે 40% જગ્યા છે જે હાઈ ટેન્શન લાઈનની નીચે આવતી હોય ને પછી આ લોકો આવું બોર્ડ માર દેતા હોય છે કે ઓફિસ કરી દેતા હોય છે, તકલીફ પડે. બસ એ બીજું કંઈ નહીં.